આજે આપણે એકદમ નેચરલ અને સરળ રીતે ખજૂર પાક બનાવતા શીખીશું જેથી બનાવવામાં પણ સરળ પડે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે મિત્રો હું છું મુક્તારૂ છે ને સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર કે જે ચેનલ પર તમે વેજ અને નોનવેજ એમ બંને પ્રકારની વાનગીઓ શીખી શકો છો ખજૂર પાક બનાવવા માટે આપણે જોઈએ સૌથી પહેલા ખજૂર તો અમે વીસ કાળી ખજૂર લીધી છે મિત્રો હું તમને શીખવવા માટે આ ખજૂર પાક બનાવી રહ્યો છું માટે એકદમ ઓછી ખજૂર લીધી છે પણ જો તમારે વધારે ખજૂર પાક બનાવવો હોય તો થોડીક વધારે ખજૂર લેજો તમે આ કાળી ખજૂરની જગ્યાએ દેશી ખજૂર આવે છે તે પણ લઈ શકો છો તેનાથી પણ આપણું ખજૂર પાક એકદમ સરસ બનશે હવે આ ખજૂરની અંદરથી ઠોળિયા નીકાળી લેવાના છે અને આ રીતે ખજૂરને બીજી પ્લેટમાં મૂકવાની છે ચાલો હવે આ ખજૂના નાના ટુકડા કરીને એક વાટકામાં લઈ લઈશું મેં બધી ખજુના નાના ટુકડા કરીને આ વાટકામાં લઈ લીધા છે તો હવે આમાં અડધા કપ જેટલું પાણી નાખી દઈશું મિત્રો આપણે પાણી એટલા માટે નાખ્યું છે કે ખજૂર પોચી થઈ જાય અને જ્યારે મિક્સરમાં નાખે ત્યારે બરાબર પીસાઈ જાય તે માટે આપણે થોડુંક પાણી નાખ્યું છે જો તમારે આ પાણી ગરમ વાપરવું હોય તો ગરમ પણ વાપરી શકો છો બસ પાણીથી આપણી ખજૂર પોચી થવી જોઈએ મિત્રો આમ તો મેં જે ખજૂર લીધી છે તે પહેલાથી જ સરસ પોચી છે જો મેં આ રીતે પાણી ના નાખ્યું હોત તો પણ ચાલી જાત પણ જ્યારે ખજુને પીસીશું એટલે પાણી નાખવું જ પડશે તે માટે મેં અત્યારે જ પાણી નાખી દીધું છે પણ જો તમે દેશી ખજૂર લો અને તે ખજૂર થોડી કડક હોય તો તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી નાખજો કેમ કે ગરમ પાણીથી ખજૂર જલ્દીથી પોચી થઈ જશે અને સરસ પીસાઈ પણ જશે ચાલો હવે આ વાટકાનું ઢંકણ વાંકીને આને અડધા કલાક માટે મૂકી રાખીશું જેથી ખજૂર સરસ રીતે પોચી થઈ જશે ચાલો અડધો કલાક થઈ ગયો છે તો હવે ખજૂરને એક મિક્સરના જગમાં નાખી દઈશું અને બરાબર પીસી લઈશું અને સરસ પેસ્ટ બનાવી લેવાનું છે ચાલો હવે આ ખજૂરના પેસ્ટને એક થાળીની અંદર નીકાળી લઈશું તમે જોઈ શકો છો કે મેં બધું ખજૂરનું પેસ્ટ આ થાળીમાં લઈ લીધું છે તો હવે આ ખજૂર પાકની અંદર નાખવા માટેના ડ્રાયફ્રુટ જોઈ લઈએ ડ્રાયફ્રુટમાં મેં આઠથી દસ બદામ આ રીતે બધા ડ્રાયફ્રુટના નાના ટુકડા કરી લેવાના છે ચાલો હવે કડાઈ લેશું અને આ કડાઈમાં બે થી ત્રણ ચમચી ભરીને દેશી ઘી નાખીશું મિત્રો તો તમારે ઘી થોડુંક વધારે નાખવું હોય તો પણ નાખી શકો છો હવે આ ઘી પીગળી જાય ત્યાર પછી આમાં ખજૂરવાળું પેસ્ટ નાખી દઈશું હવે આને બરાબર મેળવીને શેકવાનું છે એટલે કે અત્યારે ખજૂરનું મિશ્રણ અને ઘી જલ્દીથી એક નહીં થાય જેમ જેમ બંને બરાબર ગરમ થશે એટલે ખજૂરનું પેસ્ટ બધું ઘી પી લેશે અને ત્યાર સુધી જ આપણે આને ચડવવાનું છે ખજૂરનું પેસ્ટ આ રીતે ઘી પી લે ત્યાર પછી ગેસને બંધ કરી લેવાનું છે મિત્રો તમારે આ ખજૂરના પેસ્ટને આશરે ત્રણથી ચાર મિનિટ સુધી જ ઘીમાં ચડાવવાનું છે એટલે કે બરાબર ખજૂનું પેસ્ટ ઘી પી લે ત્યાર પછી ગેસને તરત જ બંધ કરી લેવાનું વધારે શેકવાનું નથી આ વાતનું ધ્યાન રાખજો ચાલો આપણે ગેસ તો બંધ કરી લીધો છે તો હવે આમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું હવે આ ડ્રાયફ્રૂટને બરાબર મેળવી દઈશું અને છેલ લે આની ઉપર અડધી ચમચી જેટલી ખસખસ અને એક ચમચી જેટલું સૂકું છીણેલું ખોપરું નાખી દઈશું ચાલો હવે આ ખજૂર પાકને આ રીતે ચોરસ પ્લેટમાં લઈ લેવાનું છે મિત્રો થઈ શકે તો આ પ્લેટ સ્ટીલની અથવા તો એલ્યુમિનિયમની લેજો પણ જો તમારી પાસે સ્ટીલ अथवा એલ્યુમિનિયમની પ્લેટ ના હોય તો પછી આ રીતે પ્લાસ્ટિકની પ્લેટ પણ લઈ શકો છો હવે ખજૂર પાકને પ્લેટમાં નાખો તે પહેલા આ પ્લેટની અંદર ઘી લગાવી લેવાનું છે જેથી નિકાતી વખતે આ ખજૂર પાક જલ્દીથી નીકળી જાય હવે આ ખજૂર પાકને બરાબર સેટ કરી લેવાનું છે આ રીતે ખજૂર પાકને ચમચી વડે બરાબર સરખું કરી લેજો હવે આની ઉપર થોડીક ખસખસ નાખી દઈશું ખસખસ પછી થોડુંક છીણેલું ખોપરું નાખી દઈશું હવે આ ખજૂર પાકને બરાબર ઠંડુ થવા દેવાનું છે એટલે કે અડધા કલાક સુધી આને આમને આમ મૂકી રાખવાનું છે જેથી બરાબર સેટ થઈ જાય

મિત્રો દેખાવામાં નહીં પણ ખાવામાં પણ એટલો જ ટેસ્ટી છે તો ચાલો હવે તમે પણ તમારા ઘરે આ ખજૂરપાક બનાવીને ટેસ્ટ કરજો અને હા પાછા મને કોમેન્ટમાં લાગજો કે તમને આ ખજૂર પાક કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં